ખબરજ ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે અને હું છું જૈની જે નાખી મહત્વના સમાચારો પર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મુકામે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મુકામે આવેલા સરકારી વિનયન કોલેજ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 72મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 15મી ઓગસ્ટના લઈને ઉજવણીને અનુલક્ષી અમીરગઢ ખાતે કલેક્ટર સંદીપ સાગલેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ, અશ્વ શો અને ડોગ શો કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષી અમીરગઢમાં સ્વચ્છતા ઝુંબેશ, રોશની શણગારની કામગીરી અને રંગરોગાન કાર્યક્રમના સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા, બ્લડ ડોનેશન કેમ્પ, પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, પોલીસ અધ્યક્ષ પ્રદીપ સેજુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર વી વાળા, દાંત પ્રાંત અધિકારી એસ બી ચાવડા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમીન પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરે પ્રેક્ષક ગેલેરી ખોલવાની માંગણી સાથે પ્રેક્ષક ગેલેરીમાં જઈને શાસક પક્ષ ભાજપ સામગ્ર વિરોધ દર્શાવતા કોર્પોરેટરે કોંગ્રેસના વિરોધને વખોડ્યો હતો. રાજકોટ કોર્પોરેશનનું દર બે મહિને મળતું જનરલ બોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલા રમેશભાઈ અછાયા સભાગૃહમાં મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. આ બોર્ડના પ્રારંભથી કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરી ખોલવાની માંગણી સાથે પ્રેક્ષક ગેલેરીમાં જય વિરોધ દર્શાવ્યો હતો. આ અકેલા બોર્ડનો પ્રારંભ વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીના કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી અંગેના પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થયો હતો. જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી ખોલવાની ઉગ્ર માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને શાસક પક્ષ ભાજપની નીતિ રીતિ સામે આશ્ચર્યજનક વિરોધ કર્યો હતો. કોંગ્રેસે એક કલાક ચાલેલા જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં ભાજપ હાય હાય તાનાશાહી દાદાગીરી બંધ કરો પ્રેક્ષક ગેલેરી ખોલવા સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર નીતિન રામાણી બોર્ડમાં વિપક્ષ તરીકે સત્તાવાર બેઠા હતા. દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ પ્રેક્ષક ગેલેરી ખાલી કરાવવા આદેશ આપતા હોબાળો મચ્યો હતો. આ અંગે મેયરે બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નાગરિક સેવક બોર્ડમાં હાજર ન હોય એટલે તેઓની ગેરહાજરી ગણાશે અને માનદ વેતન બધું ન ચૂકવવા આદેશ કર્યો હતો. તે ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોએ મેયર હાય હાયના નારા બોલાવી માનસિકતા ક્ષતિ કરી છે. આવા નારા બોલાવી જનરલ બોર્ડના અધ્યક્ષને ઠેસ પહોંચાડી છે. વધુમાં ઉદયભાઈએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાની પસંદગી ન હોય એટલે કોંગ્રેસ સભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેઠા છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારિયામાં આવેલા શિવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બલિપત્ર ચડાવવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકામાં આવેલું ખારિયા ગામ, જ્યાં વર્ષો પુરાનું શિવ મંદિર આવેલું છે, 7 વર્ષ પહેલા મંદિરનો જીર્ણોદ્વાર કરી નવું મંદિર બાંધેલું છે. ત્યારે આ શિવનું નામ ખારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ખારેશ્વર મંદિરમાં દર શ્રાવણ માસે 1.25 લાખ બીલીપત્ર ચડાવવામાં આવે છે, તેમજ રુદ્ર અભિષેક પણ કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન સવારે, બપોરે અને સાંજે આરતી કરવામાં આવે છે. આ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું રહેલું છે. તેમજ દર પૂનમ અને અમાસે ભજન સત્સંગ પણ રાખવામાં આવે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ગામ લોકો દ્વારા બીલીપત્ર ચડાવવામાં આવે છે. આખા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બીલીપત્ર ચડાવવામાં આવે છે. તેમજ છેલ્લા દિવસે હવનનું પણ આયોજન દર વર્ષની જેમ કરવામાં આવે છે. કાંકરેજ ધારાસભ્ય કિરીટસિંહ વાઘેલાના પુત્રએ બીલીપત્ર ચડાવ્યા હતા. અમારું આ મંદિર લગભગ વર્ષોથી પુરાણું મંદિર છે, જેની અંદર હાલે શ્રાવણ માસની અંદર શ્રાવણ સુધી એકમથી શ્રાવણ વદ અમાવાસ્ય સુધીમાં 1.25 લાખ બીલીપત્ર જેને ચડાવવામાં મહાદેવજીને આવે છે અને રુદ્ર અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસે ભગવાન ભોળાનાથનો, ખારેશ્વર મહાદેવનો હવન કરવામાં આવે છે તથા બ્રહ્મભોજન, હરિપ્રસાદ અને શિવરાત્રિના દિવસે પણ આ મંદિરની અંદર ખારેશ્વર મહાદેવ મંદિર ખારિયાની અંદર જાગરણ કરવામાં આવે છે. ખારિયા ગામે
શિવ મંદિરની પૂજા ફરજ બજાવું બે વર્ષથી. હાલ શ્રાવણ સુદ એકમથી બે હિજો શ્રાવણ સુદ એકમ આજ શ્રાવણ સુદ બીજ છે. આજ બીજના દિવસે બીલીપત્ર કીર્તિસંગ વાઘેલા તરફનો વારો હતો. એ આજ બીલીપત્ર સડાયા. આજ બીજો દિવસ છે શ્રાવણ સુદ બીજો દિવસ. અમીન પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. બાલંભા ગામે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના 87મા સ્થાપના દિવસ નિમિત્તે મહામંડલેશ્વર નરેન્દ્ર બાબુ જ્ઞાતિના આગેવાનો ઉદ્યોગપતિઓ બિલ્ડરો સહિત ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના આ 87મા સ્થાપના દિન પ્રસંગે અમારા આ બાલંભાના અમારા પરમતા પુત્ર અને હાલમાં જે ચોટીના મુકામે આપા ગીજાના ઉપલાના મહંત અને ગુજરાત રાજ્ય 50 વર્ષ યુગના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્ર બાપુ પણ આજે અહીં પધારી અમને આશ્વાસન આપ્યા અને અમારા ઉત્સાહમાં એમને વધારો કર્યો. 87મા સ્થાપના દિવસ નિમિત્તે અહીં અમે ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામથી લોકો હાજર રહ્યા છે અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે. વધતા કે આ વાણી આ જે જૂની વાણી છે અમારા વડવાઓ 77 વર્ષ પહેલાં બનાવી ગયા હતા. આજે એને હવે નવો હોપ આપી ને બધાને સાથ સહકારથી અમે લોકો નવી બનાવવા જઈ રહ્યા છે. એનું આજે અમે લોકોએ બધા મિટિંગ કરીને પ્લાનિંગ કર્યું છે. આજે સેવા સમાજનો 87મો સ્થાપના દિન પ્રસંગે એટલે અલગ અલગ વિસ્તારને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત રહી અને આ પ્રસંગને ખૂબ નિભાવેલ છે અને દર વર્ષે આ પ્રસંગને આ રીતે ઉજવીએ છીએ. આ વર્ષે આ પ્રસંગનો જમાવવાનો ખર્ચ અમારા બાલંબાના સ્થાનિક તથા હીરાપર ગામના સ્થાનિક લોકો તરફથી આપવામાં આવે છે. તે બદલ ખૂબ આભાર. પાસે ફરી એકવાર ગુજરાતની માથે જળસંકટ ટોળાયું છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ખેંચાયો છે તેથી નર્મદામાં પાણીની આવક થતી નથી. ગુજરાતમાં પણ વરસાદ રિસાયો છે તેથી ગુજરાત સરકારને માથે જળસંકટ તોળાઈ રહ્યું છે, જેને કારણે નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો પણ ઘટી ગયો છે. સામાન્ય રીતે ચોમાસામાં ગુજરાત અને મધ્યપ્રદેશના નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ થાય છે, પરંતુ આ વર્ષે નથી સારો વરસાદ ગુજરાતમાં થયો કે નથી સારો વરસાદ મધ્યપ્રદેશમાં થયો. આ વખતે મધ્યપ્રદેશના ડેમો ભરાયા નથી, જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ ગઈ છે. નર્મદા ડેમ તેની પૂર્ણ જળ સપાટી 148.68 મીટરથી ખાલી છે. એનો અર્થ એ થયો કે નર્મદા ડેમ જળ સપાટી તેના તળિયે જઈ રહી છે અને હવે એમપીમાં વરસાદ નહીં પડે તો પાણીની કટોકટી ઊભી થઈ શકે છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 121.92 મીટરની હતી. અત્યાર સુધી મધ્યપ્રદેશના વરસાદનું પાણી નર્મદા ડેમમાં આવતું હતું તે નર્મદા નદીમાં નકામું વહીને દરિયામાં વેડફાઈ જતું હતું. તેને અટકાવવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેડ સ્ટોરેજમાંથી પાણી વાપરવાની મંજૂરી મેળવવાની નોબત આવી છે. જો કે ડેડ સ્ટોરેજમાંથી પાણી વાપરવાની પરવાનગી મળે તો આ પાણીનો ઉપયોગ પીવા માટે થઈ શકે, પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું પડશે તે મોટો પ્રશ્ન છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો માંડ 1 ફૂટ બચ્યો છે, ત્યારે માંડ અઠવાડિયું ચાલે તેટલું નર્મદા ડેમમાં પાણી છે. તેથી હવે ડેડ સ્ટોરેજમાંથી પાણી લેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા ડેમની જળ સપાટી ક્રમશઃ ઘટીને 110.97 મીટર થઈ છે. જો ડેમના ઉપરવાસમાં પૂરતો સારો વરસાદ ન પડે તો ગુજરાતની પાણીની સ્થિતિ ગંભીર બને તેમ છે. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે. હાલ વીજ મથકોને બંધ કરી દેવાતા 3 રાજ્યોની વીજ ઉત્પાદન વિના કરોડોની ખોટ જઈ રહી છે. હાલ 6 માસથી વીજ મથકો બંધ પડ્યા છે. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछि ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ
ઘર ઘરમાં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ઘરઘંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 એલબી શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 ગાંધીનગરના સમાચારો પર નજર કરીએ તો કાંકરેજ તાલુકામાં આવેલું ખારિયા ગામ જ્યાં વર્ષો પુરાણું શિવ મંદિર આવેલું છે 7 વર્ષ પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બાંધેલું છે આ શિવનું નામ ખારેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે
ખારેશ્વર મંદિરમાં દર શ્રાવણ માસે 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે, તેમજ રુદ્ર અભિષેક પણ કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન સવાર બપોર અને સાંજ આરતી કરવામાં આવે છે. આ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું રહેલું છે, તેમજ દર પૂનમ અને અમાસે ભજન સત્સંગ પણ રાખવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ગામ લોકો દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવે છે. આખા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે, તેમજ છેલ્લા દિવસે હવનનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. કાંકરેજ ધારાસભ્ય કિરીટસિંહ વાઘેલાને બિલીપત્ર ચડાવવાનો વાળો હોવાથી કિરીટસિંહ વાઘેલાને સવારે મંદિરમાં દર્શન કર્યા હતા, તેમજ તેમના પુત્ર દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા. અમારું આ મંદિર લગભગ વર્ષોથી પુરાણું મંદિર છે, જેની અંદર હાલે શ્રાવણ માસની અંદર શ્રાવણ સુધી એકમથી શ્રાવણ વદ અમાવાસ્યા સુધીમાં 1.25 લાખ બિલીપત્ર જેને ચડાવવામાં મહાદેવજીને આવે છે અને રુદ્ર અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસે ભગવાન ભોળાનાથનો ખારેશ્વર મહાદેવનો હવન કરવામાં આવે છે તથા બ્રહ્મભોજન હરિપ્રસાદ અને શિવરાત્રિના દિવસે પણ આ મંદિરની અંદર ખારેશ્વર મહાદેવ મંદિર ખારિયાની અંદર જાગરણ કરવામાં આવે છે. ખારિયા ગામે શિવ મંદિરની પૂજા ફરજ બજાવું 2 વર્ષથી. હાલ શ્રાવણ સુદ એકમથી 2 હિજો શ્રાવણ સુદ એકમ આજ શ્રાવણ સુદ બીજ છે. આજ બીજના દિવસે બિલીપત્ર કીર્તિસંગ વાઘેલા તરફનો વારો હતો, એ આજ બિલીપત્ર ચડાયા. આજ બીજો દિવસ છે શ્રાવણ સુદ બીજો દિવસ. દરબારી ગામ છે, બહુ ભક્તિશાળી ભાવભર્યું ગામ છે અને બહુ ધાર્મિક ગામ છે. ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાજકોટ શહેરમાંથી ગેરકાયદેસર તમંચા પિસ્તોલ સહિતના હથિયારો બનાવવાની આખી ફેક્ટરી ઝડપી લેતા ખળભળાટ મચ્યો છે. કોઠારી રોડ પર આવેલા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામના પટેલ શખ્સના કારખાનામાં ગેરકાયદેસર રીતે તમંચા બનાવવામાં આવતા હોવાની શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડી 17 તમંચા બનાવવામાં આવેલા ઓજાર સાથે જ કારખાનેદાર પટેલ શખ્સ મળીને 4 જણાને દબોચી લે વિશેષ પૂછતાછ હાથ ધરી છે. फैक्ट्री थी कि हम ड्रिलिंग मशीन और लेथ मशीन और बाकी वेल्डिंग मशीन का उपयोग करके हम खुद ही हथियार बना रहे हैं और ये प्रयत्न के भाग रूप इन्होंने ये 17 हथियार बनाए हैं. अब आगे पूछपरछ से पता चलेगा कि और भी कुछ मुद्दा है इसमें. प्राथमिक दृष्टि पूछपरछ में क्योंकि कि अभी हमारी टीम मेहनत करके सबको पकड़ने में लगी हुई है. पूछपरछ अभी संपूर्ण रीते बाकी है, लेकिन प्राथमिक पूछपरछ में इन्होंने अभी बेचने की बात को कबूल नहीं करा. पूछपरछ जिस तरह अमूमन जो होता है कि ये इन्हें केवी प्रकार इनको ये आइडिया आया और ये डिज़ाइनिंग करना किस तरह बनाना ये कोई सिलाई काम नहीं है और इस तरीके से बनाते समय किस किस की मदद ली गई है और ये विचार करते समय किस किस लोगों को साथ में इकट्ठा करा गया है और बाद में इसको आगे बेचने के लिए इन्होंने किस किस के साथ बातचीत करी, बहुत सारे मुद्दे पर पूछपरछ हुई. રાજકોટ જિલ્લાના ધોરાજ ખાતે રાજકોટના પીઆઈ સોનારાની બદલીના વિરોધમાં ધોરાજ શહેર તથા તાલુકાના સમસ્ત સ્માર્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજ શહેરના તાલુકાના સમસ્ત સમાજના અગ્રણીઓની રજૂઆત સંદર્ભે તાજેતરમાં રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશથી જે ડેમોલેશનની કામગીરી રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તે એક વોર્ડ કક્ષાના ભાજપના કાર્યકરે જે અડચણ ઊભી કરી રહી છે, એમાં જે રાજકોટ શહેરના પીઆઈ સોનારાએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય અને રાજકોટમાં કોઈ અશાંતિ ઊભી ન થાય અને સરકારની કામગીરીમાં રૂકાવટ ન આવે એ બાબતે ફરજના ભાગરૂપે નિષ્ઠાથી જે કામગીરી બજાવી હતી ત્યારે ભાજપના વોર્ડ કક્ષાના કાર્યકરની માંગણીથી જે બદલી નાખવામાં આવેલ છે તે તાત્કાલિક રદ કરી પુનઃ તે જ જગ્યાએ નિમણૂક આપવા માટે ધોરાજ શહેર તથા તાલુકાના સમસ્ત સમાજના અગ્રણી હોદ્દેદારો આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. મોવા તાલુકાના બગદાણા ગામે કાગાધાર વિસ્તારમાં બનેલી ઘટના યુવતીને ભગાયાની દાસથી યુવાનની માતાનું અપહરણ કરી બાંધી રાખ્યા હતા. બગદાણાના કાગાધાર વિસ્તારમાંથી યુવાન થોડા દિવસ પહેલા યુવતીને ભગાડી ગયેલ તેની દાસ રાખીને 6 લોકોએ યુવાનના પિતાને માર મારી તેની માતાનું અપહરણ કરી મકાનમાં બાંધી રાખી હતી, જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને મહિલાને મુક્ત કરાવ્યા હતા. જે બનાવ અનુસંધાને 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
જે બનાવ અનુસંધાને 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બનાવની સામે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બગદાણા ગામે કાગાધાર વિસ્તારમાં રહેતા મેપાભાઈ રામાભાઈ ગોહિલ ઉમર વર્ષ 60 બગદાણા પોલીસ મથકમાં સડથા જેસાભાઈ ગોહિલ અને કાળુ જેસાભાઈ ગોહિલ, ખાટુ જેસાભાઈ ગોહિલ અને સડથાભાઈના બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પુત્ર ગોરધનભાઈ થોડા દિવસ પૂર્વ યુવતીને ભગાડી ગયા. જે બાબતે લઈને તમામ શખ્સો ગઈકાલે સવારે 9 કલાકના સુમારે આવી લાકડી પાઇપ જેવા હથિયારો ધારણ કરી તેઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓના પત્ની ગવુબેનને બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ સડથા ગોયલ નામ કાનમાં પુરદીય બાંધી રાખી મૂઢ માર માર્યો હતો. ઉક્ત ઘટનાની જાણ થતા બગદાણા પોલીસ દોડી ગઈ હતી. ગવુબેનને શખ્સોના શકંજામાંથી મુક્ત કરાવ્યા હતા. જ્યારે બનાવના પગલે બગદાણા પોલીસ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણની ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવમાં એમ કે સુરત મારો છોકરો રહેતો હતો, એ કાર્ય આવીને વી આવી ગયો અત્યારે ઘરે કાર્ય હું મેળ આપો હોય આપણે ખેલ ન હોય કે એટલે એને છે પેલી અસંક વી આવી જશે ને આવીને બીજા તમને મને વાડી એવું પાણી વાળતો હતો જ્યાંથી બોલાવી ને ઘરે અસંક હુમલો કર્યો છે. પછી ચાર પછી અમને પાંચે માર્યા છે. સુરત મારો ભાઈ રહેતો એ આવીને અહીંયા કહી આવીને છોકરી બગાડી ગયો એ કાંઈ ખ્યાલ નથી અમને તે, પણ અમને બહુ માર્યા ને આ બહુ જબરદસ્તથી ત્યાં લઈ ગયા. પછી અમે મહુવા બે દિવસ દાખલ થયા અને ત્યાં ફરિયાદ લીધી છે અને ત્યાંથી રજા આપી છે કાલે. અને અમને ભાવનગર દાખલ થવાનું કીધું છે ત્રણ વ્યક્તિને. અમે હું મારી મમ્મી મારા પપ્પા ને હું ત્રણ એને મહુવા ભાવનગર દાખલ થવાનું કીધું છે અને હવે અમે ભાવનગર અત્યારે નીકળવાના છે. ભૂપત ડોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગદાણા. રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરમાં વ્યસન મુક્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 થી 150 લોકોએ લાભ લીધો હતો અને યુવા પેઢીને વ્યસનમાંથી મુક્ત કરવાની અપીલ કરાઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા સુપેડી ગામે મુરલી મનોહર મંદિરે રાત્રે વ્યસન મુક્ત મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપેડી ગામેના અંદાજે 100 થી 150 લોકોને આ વ્યસન મુક્ત મહાયજ્ઞ કાર્યક્રમમાં વ્યસન છોડ્યું હતું. ત્યારે અત્યારનું યુવા ધાન વ્યસનના માર્ગે વળીને ઘેર તેમજ સમાજને અધઃ પતન તરફ લઈ જાય છે, ત્યારે સુપેડી ગામે વ્યસન મુક્ત અભિયાન દ્વારા યુવા પેઢીને વ્યસનમાંથી મુક્ત થવા તેમજ પ્રકૃતિમાં ઘણી જ વનસ્પતિ શક્તિદાયક છે એનો સંપૂર્ણ ઉપયોગ કરતા તેમજ પ્રકૃતિને સાચવવા અપીલ કરી હતી. આજનો જે કાર્યક્રમ છે એ વ્યસન મુક્તિ મહાયજ્ઞ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે કે એ યજ્ઞમાં સ્વેચ્છાએ જે કોઈ ભાઈઓ છે, નાના બાળકો છે, એ એમની સ્વેચ્છાએ મને સરસ એક આદર પ્રેરણા આપી કે બાપુ અમારે વ્યસન મૂકવું છે, તો એમને માન આપીને આ મહાયજ્ઞનું આયોજન કરેલું. સાત્વિક ખોરાકથી અને ઔષધથી યોગથી આયુષ્યને વધારી શકાય છે. ઇંગ્લેન્ડમાં મારી દીકરી ભણી, 2 વર્ષમાં 1 પણ અકસ્માત નથી થયો. 1 અકસ્માત બરફના હિસાબે થયો, એમાં સામાન્ય 2 વ્યક્તિ ઘાયલ થઈ. ભારતમાં સેંકડો લોકો રોજ મરી જાય છે તો એને પરમાત્મા મારી નથી નાખતો, પણ માણસ પોતાની અજ્ઞાનતાથી ને ભૂલથી મરે છે. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચારો માટે આપ જોતા રહો એનએસ ગુજરાત.